ગાઈઝ, કાલનો વ્લોગ તમે જોયો થશે તળાજાનો. તેમાં મેં ઘણી એ બહુ મેં લાંબો એટલે વ્લોગ એટલે બનાવ્યો છે કે એક વ્લોગમાં પૂરું થાય એમ નહોતું, એટલે આ બીજો ભાગ છે. તો તેને જો પછી મળીએ. તો આજે આપણે તળાજાની ડુંગરાને છે ને 10% ચડ્યા નથી. કેમ કે કેમ કે દરવાજો જે ધજા દેખાય છે ને અહીંયા, એ ધજા થી આપણે આટલું ચડ્યા છીએ. આટલું તો જો આ તળાજાનો ડુંગરાનો ભાગ છે. હજી તો આપણે અડધો ડુંગરો ચડવાનો બાકી છે. જો આવી ગુફા છે ઉપરની સાઈડ. જો બીક લાગે, એવું બીક બહુ લાગે છે ભાઈ, કેમ કે આવો નજારો જોયો ના હોય ને એટલે બીક લાગે. તો અમારો એક ભાઈ છે ને, નાસ્તો લઈને અમારે હાટો આવતો હતો, એટલે ભાઈ ખાઈ ગયો એને એટલી ઉતાર. આ માણસ ક્યાં ખાઈ ગયો, ક્યાં ખાઈ ગયો આજુ બોલ. મજા આવી ગઈ આ વાત માં જો ને પાડી હેઠો મેં થોડો ભાઈ. તો આપણે હવે ત્રીજા પડાવ ઉપર આવ્યા છીએ અને પથ્થરો ને પથ્થરો પથ્થરો કો કાટ કે બનાયા ગયા એ મહેલ હે. હમ લોગ ક્યાં સમજ આવેંગે. વાહ વાહ વાહ. હાલો 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 ચાલો જલ્દી પછી નાસ્તો કરી લઈએ. ચાલો તો આની નીચે અહિયાં અહિયાં જે તમે બતાવીશ ને અહિયાં એક ગુફા છે, પણ ત્યાં જવાની કોઈ પરમિશન નથી. એનો રસ્તો છે નીચેની બાજુ થી હશે ક્યાંક માનવામાં આવે છે. તો ચાલો ત્યાં આપણે જવાની પરમિશન નહીં મળે ભાઈ. ખોટું આપણે ખા પકી એવું નહીં કરવાનું. શરૂ કલ્પા તો તમને જે દેખાય છે ને આ છે ને મહુવા, આ છે ને મહુવા ચોકડી છે. અહીંયાથી મહુવા જવાય છે, અહીંયાથી છે ને આ બાજુ જે જાવ છો ને એ તમને પાલીતાણા ચોકડી આવી જાય. ઓલો રસ્તો તમને બતાવીશ ને એ ત્યાં પાલીતાણા જોઈ જવાય છે. અહીંયાથી તળાજા નેશનલ હાઈવે, તળાજા ભાવનગર નેશનલ હાઈવે આવે છે. તો ચાલો હવે ધ્યાન રાખવું. લહેરી લહેરી પડશો એટલે છે ને. ઓમ નમઃ શિવાય. ઓમ ન્યા અવાજ ન આવતો જે કઈ માઇક મારી પાસે. તો આપણે અહીંયા પોગી ગયા છીએ. ભૂકડ ભાઈ બતાની પેલા બે ગયા નાસ્તો કરવા. તમને લાગે હું ભાઈ એવો માણસ છું, હું સીધો માણસ છું. તો છે ને આપણે ભાઈ જો અહીંયા ભાઈ આવ્યા, આવો આપણો મિત્ર છે કે ભાઈ આપણી માટે છે ને. ખોટો કઈ ના બોલું. તમારા બે ભૂકડ ભાઈ પેલા પોગી ગયા ને, મને જે કેમેરો પકડાવ લે હાથમાં. બાકી શહેર બાકી નાસ્તો લઈને આવ્યો, પણ એ દાદરા માં ગલોચા ખાતો ખાતો ઉગતા એટલી ઉતાવળ આમ હરખ એટલો હરખ હતો ને કે ભાઈ એ ભાઈ દાદરા આવી ભાળવી અમારે ગલોચા ખાતા ખાતા ત્રણ જણા વાહે ઉભા કરવા વાહે આવ્યા. આમ તમને દેખાતું હતું સશમા છે ને, સોરી સમોસા છે ને તો ભાંગી ગયા છે. એ ગલોચા ખાવાનું ખાવાનું સમોસા ભાંગી નાખે. હવે છે ને તું ફોન મૂક નાસ્તો. આપણે છે ને નાસ્તો બસ્તો કરી લીધો છે અને આ બીજી ગુફાઓ છે અંદર જે તમને દેખાતી થશે. આ બધી ગુફાઓ અંદર છે અને નીચે પણ સેમ આવી જ ગુફાઓ છે. પણ એ નથી સમજણ પડી કે અહીંયા છે ને આ અલગ અલગ ખાડાઓ મીન્સ કેમ એક કેમ એક રૂમ, એક રૂમ હોય જો આ કેમ એક રૂમ છે. જો એક દિવાલ છે, બીજી દિવાલ છે, સામે દિવાલ છે, આ દરવાજો ટાઈપ
कोतरी ने गुफाओ बनावेली छे कि कोई एक पहला जमाना में कोई रूम એટલે કે કોઈ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરેલી હોય, આઈ ડોન્ટ નો, બટ ખબર નહીં. જો અહીંયા પણ એમ સેમ છે, એક રૂમ ટાઈપનું બનાવેલું છે. એટલે હશે કોઈ જૂના જમાનામાં કદાચ એવું હોય કે ભાઈ અહીંયા રહેતા હશો પેલા, ખબર નહીં. ચાલો ચોથા ભાગમાં એટલે કે ઉપરથી 4 સ્ટેપ હતા એવું લાગ્યું, ખબર નહીં જેટલા હોય એટલા હવે આવી ગયા છે ઉપર. હવે બાપા અહીંયા તો બહુ મોટી ગુફા છે. જો એ ગુફા પથ્થરો એટલે કોતરાયેલી છે ને કે વાત કરો. માં અંદર જઈએ. હલો તો ભાઈ આમાં આમાં છે ને બી કેટલી લાગે છે કે વાત કરો. જો અહીંયા જો નંબર આપે છે 12 નંબર. હવે 12 નંબર શું છે ને ખબર, આખી ગુફા છે જે અહીંયા પેલા મેં જો અહીંયા હા મેં તમને પેલા કીધું છે. આ એક રૂમ મીન્સ કે કેમ, એક 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એમ છે ને. અહીંયા મીન્સ કે 12 રૂમ ટાઈપનું છે. હવે આ શું હોય એની ખબર નથી. હિસ્ટ્રી તો આપણે એવી કઈ હિસ્ટ્રીમાં એવું કઈ હતું નહીં, કેમ કે જો અહીંયા ગુફા નથી પણ એક દિવાલ ને કેમ આપણે એક રૂમ હોય ટાઈપનું છે. હવે જૂના જમાનામાં રાજા રાણી મહારાણી સૈનિકો જે હોય રહેતા હશે કદાચ. તો ચાલો જઈએ આગળ. બીજું શું આપણને તો ખબર નથી આ શું છે એમ, એવું હશે કદાચ રૂમ જ છે એટલે દરવાજા બરવાજા કે કાઢી મૂકી દીધા હશે એ વખતે. ઓકે ગોલપા એવું કોઈ આપણે બીજું કાંક છે. હલો હવે આગળ વધીએ. હલે હલે ગલ્પા હલે બતાવો રાખી. આમાં માતાજી તો બહુ ઉપર બેઠા છે. હવે અહીંથી શું છે એબલવાળાની ગુફા તો અહીંયા નીચે છે ને એબલવાળાની ગુફા છે. તો ચાલો એ એબલવાળાની ગુફા જોઈએ. ખોડિયારમાં મંદિર જોઈ લીધું, બીજી ગુફાઓ જોઈ લીધી, હવે એબલવાળાની ગુફા જોવા જઈએ. તો ચાલો અહીંયા થોડોક રસ્તો ડેન્જર છે એટલે સેફ ચાલુ કેમેરામેન ખાસ કરીને તમે ભૈયા જવા. તમારું રેકોર્ડિંગ કોણ કરશે? ચાલો જલ્દી જલ્દી ભૈયાઓ નીચે પકડીને આવજો. મારો ભાઈ તું ભૈયો ન થતો. તો અહીંયા પણ ગુફા છે સેમ. ઘર ભેગું થાને ભાઈ. તો અહીંયા પણ જો એ સેમ ગુફા છે. આવી 50 જેટલી ગુફાઓ છે આ એક હિલ ની અંદર, એક ડુંગરા ની અંદર. અહીંયા છે ને રસ્તો નથી, અહીંયા તૂટી ગયેલું છે. અહીંયાથી છે ને આપણે લટકીને જવું પડશે. કદાચ દટાઈ ગયેલી છે એવું માનવામાં આવે છે, પથ્થરો ખવડીને. ચાલો કલ્પેશભાઈ અહીંયા પણ હજી ગુફાઓ છે. અહીંયા સાઈડ છે કાંઈક જઈએ, પછી આ બાજુ જઈએ. તો અહીંયા તો રસ્તો બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. અહીંયા ગુફા જેવું છે, અહીંયા પણ ગુફા છે સેમ. તો એ તો ચાલા જંગલ મેં આયા હે ને એસા લગતા હે પથ્થર. હાલવામાં અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખો. અને છે ને મીન્સ કે મને છે ને મને હા પણ નીચે છે ને થોડુંક ખભડે એવો મને ખભડે એવું લાગે છે. તો એ ઉપર અહીંયા છે ને ખભડે એવો એરિયો વધારે લાગે છે એટલે નીચે છે ને પાણી ભરેલું હોય અને ઉપર મીન્સ કે પથ્થર એ ટાઈપનું લાગે છે. પણ રમે છે છોકરાઓ એટલે આપણે જઈએ. છોકરાઓને બીક નથી લાગતી, આપણે ક્યાંથી બીક લાગે? આપણે હિંમત વાળા માણસો છીએ. તો ચાલો જઈએ. અહીંયા પડવાની બહુ ઓલી લાગે છે. ઓલો જો ઓલો જો
આવશે આની નીચે છે ને પાણી ભીરું એવું લાગે છે. ચાલો તમને બતાવું, અહીંયા આવી આવો જો. તો જો અહીંયા પથ્થરોની નીચે છે ને પાણી ભરેલું છે. જો અહીંયા પણ પાણી છે, આમાં પણ પાણી છે, એટલે જેવું ડર જેવું લાગે છે. મીન્સ કે જો આની નીચે છે ને પાણી ભરેલું છે. હવે અંદર કેટલું પાણી ખબર નથી, આની નીચે પાણી છે. બસ મારો ભાઈ એક જ લેવાનું. એટલે શું કેવું એવું છે કે આ પાણી કોઈ દિવસ સુકાતું નથી ડુંગરામાંથી. આ પાણી અહીંયા ને અહીંયા ધોઈ છે. ગુફા કહેવામાં આવે છે. અને છે ને કહેવાની મતલબ એવો છે કે અહીંયા છે ને પેલામાં એભલવાળાની ગુફા છે. તો છે ને અહીંયા આખું મીન્સ કે ઘણું ગજબનો હોલ ટાઈપ મીન્સ કે મોટી ગુફા છે. અહીંયા મીન્સ કે છે ને આરામથી 100-150 જણા આરામથી બેસી છે. આની અંદર અવાજ સિક્કો થતો હોય છે. બટ અહીંયા છે ને આ આખું એભલવાળાનું ઓલું માનવામાં આવે છે. અહીંયા માતાજીનું કાંઈક ઓલું છે. અને ઘણું મોટી જગ્યા છે, ઘણી વિશાળ જગ્યા છે. અને આખી અંદર છે ને ગુફાની અંદર કટ મીન્સ કે આમ કેમ એક હોલ કોઈ એક પરફેક્ટ કટિંગ કોઈ કે આને એક ઓલાથી બનાવી હોય. જો તમને દેખાતું હોય જો સામે સીધું કટિંગ છે. જો આપણી રૂમની અંદર કેમ એક ખૂણો પાડીને વ્યવસ્થિત કટ કરેલી હોય. એમાં જો અહીંયાથી સીધું છે ને સીધું કટ છે. આ કેમ એક દિવાલ હોય, એ આખી સીધી દિવાલ, સામે સીધી દિવાલ. એ રીતે આને છે ને કેમ એક કારીગરથી એક કેમ રાજાના માટે બનાવવામાં આવેલું હોય એવો એરિયો છે. બસ નીચે તો ખબર નથી બટ સારું છે. હમે માતાજીનું કાંક છે, ખબર નથી ખોડિયારમાં હોય કે જે માતાજી હોય. જય માતાજી. તો અહીંયાથી તળાજાનો નજારો જોવામાં આવતો હશે કદાચ બેક સાઈડ. ચાલો તો અલ્પેશભાઈ બીજે જઈએ. હા સડી ગયો છે ભાઈ. પાણી નીતરે છે, કઈ દેખાતું તો નથી એવું. પણ પથ્થર માંથી છે ને પાણી નીતરે છે. ઉપર આની ઉપર તો કઈ દેખાતું નથી કેમ કે અહીંયાથી તમને નીચે જો નીચે મને દેખાય છે કે નીચે છે ને જગ્યા છે. પાણી ક્યાંથી આવે ખબર નહીં. હાલો ઉપર જઈએ. હા સડી ગયો છે રિપોર્ટ નો. તો આ તમને જે દેખાય છે ને અહીંયાથી છે ને બેક સાઈડ એટલે કે પાછળની બાજુ આપણે ઓલી બાજુથી ડુંગરા માંથી આવ્યા હતા. આ નીચેની બાજુથી પણ બીજી બાજુથી પણ તમે ઉપર આવી શકો. આ જે રસ્તો તમને દેખાય છે ને એ ત્યાંથી છે. આપણે છેડે દાદરા વાળો છે. આ દાદરા નથી મીન્સ કે ખાલી પથ્થરોથી સિમ્પલ ઓલો કરેલો છે. એ રસ્તો ક્યાં છે ખબર નહીં. ચાલો આપણે ઉપર. હા અને જે તમને દેખાય છે ને એ તળાજા નદી છે. અને મેં તમને કીધું ને તળાજા નદી ની બાજુમાં અને સામે જે દેખાય છે ને ચેત્રુજી નદી આવે છે. આ બેના વચ્ચે એટલે કે બેના બિંદુની વચ્ચે આ ડુંગરો આવેલો છે. ચાલો હવે ઉપર જઈએ. કલ્પેશભાઈ એમ કે છે ઉપર કૂવો હે. તો ચાલો ગુફાની અંદર છે ને કોતરેલું છે કદાચ. જો અહીંયા કાંઈક રાખતા છે પેલાની જમાન. આપણે કેમ ઓલી ફૂલદાની મૂકીએ એની જેમ ડેકોરેશન ટાઈપ દિવાળી અંદર કદાચ દીવા પણ મૂકતા હોય ને બધામાં એ રીતે છે. અહીંયાથી હવે કોઈ પકડવાની વ્યવસ્થા નથી. બીતા બીતા જવાનું છે. અને તમારા માટે પોગી ગયા છે બીતા બીતા પાછા જંગલ મેં. તો આ બહુ અંદર ઊંડી ગુફા છે. અમારા કેમેરા મેં જાતા બીવે છે. સામા ચડિયા છે બાર ભાઈ. તો અંદર બાપા સીતારામ નો ફોટો છે. ખબર નથી પણ અહીંયા છે કઈ ગુફા છે શું છે ખબર નથી. ખાલી બાપા સીતારામ નો એક ફોટાની સ્થાપના કરવામાં આવેલી છે. તો અમારા ભાઈ દોઢા થઈને અહીંયા નીચે લાવ્યો હતા. હવે ઉપર જવાની આળે એવી છે ને વાત કરવા. પરસી ઓરેમ છે થઈ ગયા છે. હવે હજી કૂવો છે એમ કે છે ભાઈ ઉપર. કૂવો છે એ વખતે કદાચ પાણી પીવા માટે યુઝ કરતા હશે, બનાવ્યો હશે. અને ઉપર જેલ અમારા કલ્પેશભાઈ ને મારા ભાઈ દાયાભાઈ નું. અને આ ભાઈ નું નામ શું છે? કલ્પન નામ એ નહી, નામ હું કાલ પડ્યું છું તોતડાભાઈ. અમારા તોતડાભાઈ નું કેવું એવું છે કે ઉપર જેલ છે જ્યાં કદાચ એ વખતે રાજાઓ કદાચ જેલ હોય તો કદાચ અપરાધીઓને નાખતા હોય. આપણી જેવા સારા માણસો મારી જેવાને ન નાખતા હોય.
આપણે ડુંગરાની પાછળની બાજુ આવી ગયા છીએ, આપણે ચડ્યા થોલી બાજુથી અને હવે પાછળની બાજુથી આવી ગયા છીએ. અને આ છે ને પાછળની બાજુથી દરવાજો છે, કદાચ અહીંયાથી પણ એન્ટ્રી હશે. આપણે જ્યાં આવ્યા ત્યાં કોઈ એવો દરવાજો હતો નહીં, પછી બનાવવામાં આવેલો છે આ દરવાજો છે ને, પછી બના એ વખતનો લાગે જૂના જમાનાનો. તો આ છે ને તાલ ધ્વજ જે ડુંગરો છે એનો દરવાજો છે. તો ચાલો અંદર જઈએ જલ્દી જલ્દી. ચાલો કેમેરામેન આપણે અહીંયા કઈ કમાન કમાન. તો એ વખતે કદાચ લોખંડના દરવાજા હશે, મને નથી લાગતું કે નહીં અત્યારના હશે, એ વખત ના નહીં, કેમ કે અહીંયા તાળાઓ લગાડેલા છે. અને જો આખું એક એક મંદિર મંદિરનો જે નજારો અહીંયાથી મીન્સ કે ગજબનો નજારો લાગે છે, તમને દેખાતું હશે. તો આપણે ડુંગરા માં ચડવા માટે છે ને એટલો પરસેવો રેબ જેબ થઈ ગયો, તો આની માથે આ ઓળું મોટું વિશાળ મંદિર જે એટલા ડુંગરા માથે બનાવવામાં આવેલું છે, અને કદાચ આરસ નું પથ્થર નું મંદિર છે. તો વિચારો એને અહીંયા બનાવવા માટે કેટલો ટાઈમ લાગ્યો છે અને કેટલી મહેનત લાગી છે. હવે આપણે ધરતી ઉપર ઉભા હોય, ટેબલ માંથે ઉભું રહેવું હોય તો આપણને પ્રોબ્લેમ પડે. તો અહીંયા આટલી બધી વિશાળ જગ્યામાં આવું મંદિર બનાવવું બહુ મોટી વાત છે. તો ચાલો અહીંયા કાકા અમારા ભાઈ પ્રણવભાઈ એમ કહે છે, અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો. હવે જાવી પ્રણવભાઈ ધમકી આપીને ચૂપ કરાવી દીધો. હા હવે જઈએ. બોલો પ્રણવભાઈ શું છે તમારો અહીંયા? હવે અહીંયા શાંતિ કુંડ. અને અહીંયા ભાઈ આવું આવું તળાજમ છે, મને નહોતી ખબર. શાંતિ કુંડ અહીંયા લખેલું છે, અમને ખબર નથી, પણ અહીંયા આવો ને તો સેફ સેફ થી આવજો ભાઈ, સેફટી ખાસ, કેમ કે અહીંયા બહુ ડેન્જર ડેન્જર એરિયો છે. આ છે ને શાંતિ કુંડ કહેવામાં આવે છે, જે અહીંયા પેલાના જમાનામાં છે ને તળાજાને અહીંયાથી પાણી પૂરું પાડવામાં આવતું. એટલે કે ભાઈ એ વખતે જે રાજા મહારાજાઓ જે હતા જે અહીંયા રહેતા એને પાણી પૂરું પાડવા, આપણે જે જગ્યાએ ઉભા છીએ ને એ જગ્યા ઉપર અત્યારે આરસીસી કરી નાખેલું છે. પણ અહીંયા ભાઈ બેનું કહેવાનું એવું છે કે અહીંયા છે ને પેલા ખુલ્લું હતું અને અહીંયાથી બધું છે ને પાણી આપવામાં આવતું. બે જગ્યા ખુલ્લી છે, તમને બતાવો. અહીંયા અત્યારે તો આરસીસી કરી નાખ્યું છે, આપણી ગવર્મેન્ટ આપણી સેફટી વધારે જોવે છે એટલે એને અત્યારે અહીંયા આરસીસી કરી નાખ્યું, જેથી કોઈને કઈ નુકસાન ના થાય. અને અત્યારે અહીંયા તો બંધ છે, આપણે કઈ ખોલવું નથી ઢોળા થઈ. ચાલો ઓલી જગ્યા ખુલ્લી છે ત્યાં બતાવીએ. તો આ છે ને આખું આરસીસી કરી નાખ્યું છે ગવર્મેન્ટે, દેખાય. અને આ મંદિર છે, એટલે કે અહીંયાથી ભાઈ પાણી પૂરું પાડવામાં આવતું એ વખતે. અત્યારે હજી કદાચ આની અંદર ને અંદર, હજી કદાચ આની અંદર ને અંદર પાણી કદાચ એ લોકો પૂરું પાડતા હશે, કેમ કે અહીંયા હજી પાઇપિંગ ને બધી સિસ્ટમ છે, સુવિધા છે, હજી મોટર ની વ્યવસ્થા છે. જો અહીંયા મોટર લગાડી છે તો કદાચ અહીંયા પૂરતું પણ પાણી વ્યવસ્થા કરતા હશે એ લોકો. જો અહીંયાથી દેખાતું છે આ કુંડ ની અંદર છે ને, ઉતરવા માટે જો દાદરા પણ છે, એટલે આની અંદર કેમેરામેન ધ્યાન રાખજો, ફોન ન હોય છે આપણો, કા આપણે હોઈએ બહાર નીકળે જાય ફોન પાછો બહાર નહીં નીકળે. એટલે કુંડ ની અંદર હજી પણ પાણી છે. ચાલો ગુડ શાંતિ કુંડ. અને આ મંદિર છે, મંદિર ની બાજુમાં શાંતિ કુંડ છે. આવો તો જોજો મંદિર છે, ઉપરની ભાગનું આ લાસ્ટ લગભગ લાસ્ટ મંદિર છે, એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં છે શાંતિ કુંડ. અમારા પ્રણવભાઈ કારુણા કહેતા હતા કે ભાઈ આ છે ને જેલ હતી એ વખતના જમાનાની, ભાઈ એવું કહેવામાં આવે છે કે અહીંયા જેલ હતી હરિયા હતા, પણ અત્યારે છે ને કાઢી નાખે હશે, હકીકત કાયદેસરમાં હશે હરિયા, કેમ કે જે તમને ઓલું દેખાય છે ને અંદર હોલ છે હરિયાના, એટલે દેખાશે, પણ આપણે અંદર જવું નથી કેમ કે થોડોક ડેન્જર એરિયો લાગે છે, પેલા આપણી સેફટી જરૂરી છે. એટલે તમને ખાલી બતાવી દઉં છું આ છે ને જેલ છે, અને એની અંદર કદાચ એ વખતે છે ને કોઈ વ્યક્તિ કદાચ ભૂલ કે કોઈ ભૂલને પાત્ર હોય તો એને સજા આપવામાં આવતી છે. તો ચાલો હવે ઉપર જઈએ. તો જેમ મેં તમને નીચે બતાવી ને એમ અહીંયા જો આ જેલ છે, નીચે જેલ હતી અહીંયા જે છે, ઓલી તમને બતાવું ત્યાં પણ હરિયા છે, આ આગળની બાજુ છે ઓલી બાજુ હરિયા છે. અહીંયા મંદિર છે, મંદિર નો દરવાજો છે. તો અમારા કેમેરામેન હવે કઈક રિહાણા છે અમારથી, હાલે તો જો. હા ભાઈ તોતલાભાઈ, મેં નામ નથી પાડ્યું, નામ તોતલાભાઈ કોકે પાડ્યું પછી કહીશ. તો છે ને જો આ જેલ છે, અહીંયા ભાઈ આવો કલ્પેશભાઈ, આની અંદર જો અહીંયા છે ને મીન્સ કે જો આ જેલ છે, જેલના હરિયા છે, આની અંદર છે ને મીન્સ કે પેલા પૂરવામાં આવતા હરિયા ઘણા મજબૂત છે.
આપણે જે નીચેનો ભાગ જોયો ને એ મીન્સ કે અમે જે ટોટલું છે એટલે નીચે આપણે છે ને અહીંયા એક બિંદુ છે અને છે ને અહીંયા આ લોકોનો છે ને આ જગ્યા એક છે અહીંયા છે ને એટલે કલ્ટ હતી એટલે કે અહીંયા એવું માનવામાં આવે છે મેં દાદાને પૂછ્યું તો એને અમને એમ કીધું કે છે ને અહીંયાથી ગુફાઓ હતી જે જૂનાગઢ જવા માટે હતી એમ કહે છે આપણને જો કે પરફેક્ટ ખબર નથી એ ભાઈએ એમને જે ચોકીદાર જે દાદા બેસે છે ને એને કીધું જો એવી સેમ જગ્યા અહીંયા છે જો ગૌ અત્યારે બુરી દેવામાં આવી છે પેક કરી દેવાનું જેથી કોઈ બીજું કોઈ આપણા પબ્લિકને કોઈ નુકસાન ન થાય જો અહીંયા પણ એક રૂમ ટાઈપનું છે એટલે છે ને આ આખું ગોળાઈ વાળું છે અહીંયાથી છે ને જતા એવું કહે છે અને જો અહીંયા પણ આખું રૂમ ટાઈપનું છે ગુફા ટાઈપનું હવે આ ગુફા હજી ખુલ્લી છે જો તમને બતાતી હશે અને અંદર જો બે બાજુ છે ને બે ગુફાઓ ટાઈપનું છે જો અત્યારે બુરી દેવામાં આવેલી છે અત્યારે આ અને આ જે બે ભોયરા છે જેને છે ને બુરી દેવામાં આવ્યા છે અત્યારે જેથી કોઈ આપણું કોઈ ઓલાને નુકસાન ના થાય એ માટે તો આપણે પોગી જૈન દેરાસર છે કે જો જ્યાં આપણને કોઈ જવાની પરમિશન નથી કેમ કે એ લોકોને વિડીયો શૂટિંગના એના લીધે કોઈ પરમિશન નથી એટલે આપણે કોઈ પણ ધર્મને કોઈ નુકસાન ના પોગે એ માટે આપણે ક્યાંય જવું નથી આપણે સિર્ફ આપણા ઓલા માટે આપણે કરીએ છીએ એટલે આપણે કોઈ પણ ધર્મને ઠેચ ના વાગે એ માટે આપણે એની મરજી હોય તો જ કરવાનું આપણે કેમ ખોડિયારમાં નીચે તો આપણે પરમિશન માગીએ આપણે પરમિશન આપી એટલે આપણે શૂટ કર્યું તો આપણને ઉપર ના પાડી છે એટલે આપણે કોઈ પણ જબરજસ્તી કોઈ પણ કરવાની જરૂર નથી ને આપણે પગીએ છીએ બહાર ઠંડો ઠંડો પવન આવી ગયો છે મસ્તીનો તો અમારા કેમેરામેન થોડાક રિહાઈ ગયા છે હવે હું શૂટ કરું ને એને થોડોક બોલવા દઉં ને કેમ કે રિહાઈ ગયા છે ભાઈ માઈક કાઢ નાખ્યું અવાજ થોડોક પવન પવન લાગશે તો હા છે મારા ગુરણોભાઈ હા છે આને ઓળખતા ઓલા મોડું કરાવવા વાળા અને એક વ્યક્તિ મને જે નામ આપ્યું હું નામ તોતળિયાભાઈ તોતળિયાભાઈ મારા તોતળિયાભાઈ છે એક ભાઈ અમને કીધું તોતળિયાભાઈ મને નથી ખબર એક ભાઈ મને તોતળિયાભાઈ એ તોતળિયા આખો આપણે ડુંગરો આમ ફરી 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 અહીંયા ઉપર આપણે જવાનું પરમિશન હતા એટલે અહીંયાથી બહાર આવ્યા આ બહારની બેક સાઈડ છે હવે આ રસ્તો જે આખો ડુંગરો રખડી રખડીને પગ એટલા થાકી ગયા છે ને કે વાત કરું પગ બહુ દુખે છે અને અમારા બે પાર્ટનર એક બે કેમેરામેન છે એટલે બે આ જો આના લીધે આજ અમારું એક શૂટ ન થયું આના લીધે એક અમારે એક શૂટ નહોતી બીજી જગ્યાએ જવાનું હતું તો હવે અહીંયા છે ને જેટલું ખબર હતી એટલું દોઢા થયા છે એ વધારે દોઢા નથી થયા એટલે જેટલી ખબર હતી એટલું કીધું છે બાકી આની હિસ્ટ્રી તો ઘણી જૂની છે પણ જેટલી ખબર હતી ને દીધી છે બાકી અમને કાંઈ પણ ખબર નથી અમે તમારી જેમ જીરો જ છીએ એટલે જેટલી ખબર હતી એટલે કીધી ભાઈ ન ખબર હોય કંઈ ભૂલથી હોય તો કોઈ ખોટી કોમેન્ટ ના કરતા અને અમારા કેમેરામેનને કોઈ કઈ ન કહેતા કે તેના લીધે ઘણી વાર મોડું થયું એક વાર આજ વધારે થઈ ગયો એમાં પણ અમને અફસોસ નથી કે અમને ખબર નથી મોડું કરાવે છે કે જેથી એક જ દી વહેલો ગયો તો જેથી જામ લઈને જવાનો તો દિલીપ કે અને એક ઓલા ભાઈ મને શું નામ દીધું હતું તોતળિયાભાઈ એટલે એ તોતળિયાભાઈ આ છે ભાઈ તમે એને નામ આપ્યું છે એટલે અમે એને નામને એક્સેપ્ટ કરીએ છીએ તો ચાલો આ બ્લોગને અહીંયા પૂરો કરું છું તો આજ માટે એટલું જ કાલે મળીએ નવા બ્લોગમાં નવી મુવમેન્ટ સાથે ત્યાં લગીને બધાને જય મોગલ જય મોગલ જય મોગલ